સ્વાગત છે આજે એક નવા વિડીયોમાં. સવારમાં તાજગી ભર્યા વાતાવરણ સાથે એક નવા દિવસની શરૂઆત કરી અને આજે જઈ રહ્યો છું સાસણ ગીર. બે દિવસ આખો અને ત્રીજે દિવસે અડધો, એટલે ત્રણ દિવસ ગણતરી કરીએ તો 2.5 દિવસ માટે સાસણ જ રોકાવાનો છું. ત્યાં જંગલમાં ફરશું અને ત્યાંના જ વિડીયો તમને જોવા મળશે. તો હવે બીજી વધુ વાતો ન કરતા ઝડપથી નીકળીએ સાસણ. મિત્રો, ગીર જતા રસ્તામાં લીલા ખેતરો ને ખુલ્લું આકાશ જોઈને આનંદ કંઈક અલગ આવે છે. સાથે સાથે ગીરના રોડને બંને કાંઠે લીલાછમ વૃક્ષો અને આ વૃક્ષોની વચ્ચેથી નીકળવું એ પણ એક લાંબો છે. અત્યારે સાસણના રસ્તે જુઓ કેવા સરસ મજાના વૃક્ષો છે. સાસણ જતા રસ્તામાં જ સરસ મજાનો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ગેટ બનાવવામાં આવ્યો છે. મિત્રો, પહોંચી ગયા છીએ સાસણ ગીર અને આ છે નેચર એજ્યુકેશન કેમ્પની કેમ્પ સાઇટ છે અને આની પહેલાં આવેલો છે ને આગલા વિડીયોમાં તમે જોયું જ હશે. તો આગળ હવે કેમ્પ સાઇટમાં જઈ અને ટેન્ટમાં સામાન રાખી પછી જોઈએ શું કરવું. અચ્છા મિત્રો, ક્લાસરૂમ છે. અહીંયા બાળકોને બેસી અને ક્લાસ લેવાના હોય છે અને ત્યાં આખા ટેન્ટ છે, ટેન્ટમાં રહેવાનું. આ બધા જે ટેન્ટની અંદર બાળકોને રહેવાના હોય છે. આ સામે દેખાય એમાં શિક્ષકો હોય છે અને આ મોટા ટેન્ટમાં બંને બાજુ બાળકો હોય છે, એટલે આ ટેન્ટમાં રહેવાનું. આપણને ચાલીને એમાં જવાની મળશે પરમિશન, બાકી ક્યારેય નહીં. કદાચ કોઈકનો ભૂલથી મોબાઈલ પડી જાય ને જીપ્સીમાંથી ટુરિસ્ટનો, તો પણ એના જે ગાઈડ કે ડ્રાઈવર હોય ને એ ઉતરીને લઈ શકે, પેસેન્જર એમાંથી ઉતરી શકે નહીં ટુરિસ્ટ. તો મિત્રો, અત્યારે વાગ્યા છે 1:30 અને જમી કરવી લીધું છે અને જમીન હવે આરામ થોડીક વાર કરી. ક્લાસ પૂરો થઈ ગયો છે, ક્લાસ તો કયું ન હતો પણ અત્યારે હવે જમી અને ટેન્ટમાં બેઠા. હજુ આ ટેન્ટ છે આખો ઓળો મોટો અને અત્યારે અમારો બેડ છે આરામ થઈ. તો હવે આરામ 2:30 વાગ્યા સુધી ફ્રી છીએ, તો 2:30 વાગ્યા સુધી આપણી પાસે 1 કલાક એક જેવું છે. તો થોડીક વાર આરામ કરી લઈએ, પાછો 2:30 વાગ્યાથી ક્લાસ હશે ને પછી બોપડ પછી દેવળિયા પાર્ક સિંહ જોવા જવાના છે, તો એ આગળ જોઈએ. તો અત્યારે થોડીક વાર આરામ કરીએ છીએ. અત્યારે 4 અને અત્યારે હવે વિદ્યાર્થીઓને લઈને આ પાછળ જે બસ દેખાઈ રહી છે તે બસને લઈ અને દેવળિયા પાર્કમાં જઈ રહ્યા છે. એક બસ છે તો આપ જોઈએ તો એ પાછળ નીકળી ગઈ. હવે આ બસની અંદર અમે નીકળીએ છીએ સીધા દેવળિયા પાર્ક. દેવળિયા પાર્ક ફરી લીધું છે, બધા વિદ્યાર્થીઓ આવે છે અને હવે બધા સીન જોઈ લીધા, ફરી લીધું બધે. આવો છે ટાવર ઉપર જે આવ્યા અને હવે આ બસો તૈયાર છે. તો બસની અંદર બેસીને પાછા સાસણ જઈ રહ્યા છે. સાસણ જઈ અને ત્યાં જે શોપિંગ ને કરવાની છે બધા વિદ્યાર્થીઓને, તો એ કરીએ. તો અત્યારે હવે નીકળીએ સીધા સાસણ.
મિત્રો, અત્યારે આવી ગયા છે સોનિયર શોપમાં અને અહીંયા તમામ જોઈતી વસ્તુ મળી શકે. ટી શર્ટ છે, કેપ છે, કિચન છે, મગ છે, બધું. તો ગમે ત્યારે સાસણ આવો તો આ સોનિયર શોપનો જરૂરથી તમે લોકો મુલાકાત લેજો. જુઓ, તમને દેખાડું શું શું મળે. દેખાડવા જઈ રહ્યા છીએ. એ મૂવી આપ પણ જુઓ. થોડુંક ગીર વિશે અને સિંહો વિશેની માહિતી હોય છે. આવો તમને આ બતાવીએ થોડી ઘણી. અને તેની હાજરીને લીધે બધા ચીતલ સચેત છે. ઘાસિયા મેદાનના પક્ષીઓની હાજરીથી જંગલ જીવંત બને છે. મિત્રો, અત્યારે હવે વાગ્યા છે રાતના 12:30 અને હવે બધું કેમ્પ ફાયર ને બધું પૂરું થઈ ગયું છે અને હવે થાક્યા છીએ. ઊંઘ પણ આવે છે રખડી રખડીને, એટલે હવે આપણે આરામથી સૂઈ જઈએ. કાલે વહેલું સવારે ઉઠવાનું છે એટલે 7 વાગ્યામાં જંગલમાં નીકળી જવું પડશે. એટલે અત્યારે વહેલાસર સૂઈ જાય જેથી કરી અને કાલ સવારે વહેલા ઉઠી શકીએ. તો આજનો વિડીયો આપણે હવે પૂરો કરીએ. આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કે આપને આ વિડીયો કેવો લાગ્યો. આપ લોકો ગીર આવ્યા છો કે નહીં તે ખાસ કોમેન્ટ બોક્સમાં કહેજો. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.